નમસ્કાર બાળ મિત્રો, હું છું હિરેન ગંચલ અને આપ જોઈ રહ્યા છો માય સ્માર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન. તો આપણે ધોરણ 1 ગણિત ગમ્મત પાઠ 2 1 થી 9 સંખ્યા શીખી રહ્યા છે. તો આપણે હવે પ્રવૃત્તિઓ શીખી રહ્યા છે. વિડીયો શરૂ કરતા પહેલા એટલું કહી શકીશ કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. તો ચાલુ શરૂ કરીએ વિડીયો. તો આ પ્રવૃત્તિમાં આપણે ખૂટતી સંખ્યાઓ લખવાની છે બાળ મિત્રો. એટલે કે એકડ એક પછી શું આવે? તો અહીં બગડ 2 આવશે, તગડ 3 પછી ચોગડ 4 અને પાછળ 5, પાછળ 5 પછી છગડ 6 તો આપેલો જ છે, એના પછી 7 7, 8 8 અને 9 વડે 9. તો અહીં ખૂટતી સંખ્યાઓ વાલી મિત્રો તમે બાળકો પાસે લખાવડાવી શકો છો. અને નીચેના ચિત્રમાં જોઈએ તો પાંચની તરત પહેલા અને પછી શું આવે? તો પાંચની તરત પહેલા ચોગડ 4 આવે અને પાંચની પછી છગડ 6 આવે. તેવી જ રીતે છગડ 6 ની તરત પહેલા શું આવે? એટલે કે છગડ 6 ની પહેલા અહીં પાછળ 5 આવે. હવે નીચેના ચિત્રમાં 1 પછી શું આવે અને 4 ની તરત પહેલા અને પછી શું આવે? તો વાલી મિત્રો તમે બાળકો પાસે આ પ્રવૃત્તિ જાતે કરાવી શકો. પછીની સંખ્યાઓ કઈ અને પછીની સંખ્યાઓ કઈ? ઉપરના ચિત્ર પ્રમાણે અહીં આપણે પછીની અને પહેલાની સંખ્યાઓ કરવાની છે. હવે આપણે પ્રવૃત્તિમાં શૂન્ય વિશે સમજીશું. એક ટોપલીમાં 5 રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે? 5માંથી આપણે એક ખાઈએ તો બાળ મિત્રો કેટલી વધે? ચોગડે 4, એટલે કે 4 કેરીઓ વધે. એક ટોપલીમાં 4 રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે? તો 4માંથી એક ખાઈએ તો તગડે 3 વધે. એક ટોપલીમાં 3 રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે? તો 3માંથી એક ખાઈ ગયા બાળ મિત્રો તો હવે બગડે 2 વધશે. એક ટોપલીમાં 2 રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે? 2માંથી પણ એક ખાઈ ગયા તો હવે કેટલી કેરી વધી? 1. એક ટોપલીમાં 1 રસદાર કેરી રાખી છે, જો તમે એક લઈને ખાઓ તો કેટલી વધશે? છેલ્લે એક જ વધી હતી ને એ પણ તમે ખાઈ ગયા તો હવે શું વધે? 0. તો શૂન્યની સંખ્યા વિશે આપણે આજે જ્ઞાન મેળવ્યું. ઠીક છે, ડાળી પર બેઠેલા પક્ષીઓની સંખ્યા નથી કરીને લખો તો અહીં 4 પક્ષીઓ આપેલા છે, તો 1 2 3 4, તો અહીં ચોગડ 4 આવશે. 4 પક્ષીઓમાંથી એક પક્ષી અહીં ઉડી ગયું બાળ મિત્રો, તો અહીં 3 પક્ષી રહ્યા તો અહીંયા તગડ 3 કરવાનું છે. 3માંથી પણ એક ઉડી ગયું તો હવે અહીં 2 જ પક્ષીઓ રહ્યા છે, તો અહીં બગડ 2 આવશે. 2માંથી પણ એક ઉડી ગયું પક્ષી, તો હવે અહીં ડાળી ઉપર એક જ પક્ષી બેઠું છે, એટલે અહીં એકડ 1. હવે ડાળી ઉપર 1 બેઠેલો હતો એ પણ ઉડી ગયું તો હવે શું વધે? 0. અહીં 0 આવે. બાળ પાંજરામાં કેટલા છે ઉંદર? પાંજરામાં 1 2 અને 3 ઉંદર છે. 3માંથી બીજા ચિત્રમાં જોઈએ તો એક ઉંદર ભાગી ગયું. 3માંથી એક ઉંદર ભાગી ગયું તો કેટલા વધે? બગડે 2. હવે ત્રીજા ચિત્રમાં અહીં 2 ઉંદર માંથી 1 ઉંદર ભાગી ગયું તો કેટલા ઉંદર વધ્યા છે? 1. હા, હવે આ પાંજરા માંથી 1 ઉંદર પણ ભાગી ગયું તો હવે અહીં શું વધ્યું? 0. હવે હાથમાં કેટલા ફુગ્ગા છે? હાથમાં કેટલા ફુગ્ગા છે? અહીં 3 ફુગ્ગા છે, 1 2 અને 3. એના પછી બીજા ચિત્રમાં જોઈએ તો 1 ફુંગો ફૂટી ગયો તો 1 અને 2, તો અહીં આપણે 2 લખવાનું છે. 2માંથી પણ 1 ફૂટી ગયો ત્રીજા ચિત્રમાં તો અહીં આપણે 1 લખીશું. અને ચોથા ચિત્રમાં જોઈએ અહીં તો 1 ફુગ્ગો છેલ્લો જે વધેલો હતો એ પણ ફૂટી ગયો તો અહીં 0. તો તમને શૂન્યની જે સંખ્યા છે એના વિશે સારી રીતે જ્ઞાન આવી ગયું છે. તો આવા જ ગમ્મત અને જ્ઞાનવાળા વિડીયો જોવા માટે અમારી તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમને એવું લાગે કોઈ પણ ધોરણ વિશે અમે વિડીયો બનાવીએ તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને લખશો તો અમે એ ધોરણ વિશે વિડીયો બનાવીશું. આ સાથે જ વિડીયો પૂર્ણ કરું છું.